પોતાની લાંબા સમયથી પડતર વિવિધ માંગણીઓના સંદર્ભે અવારનવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ નક્કર કાર્યવાહી ન થતાં આજથી અનુસૂચિત જાતિ અધિકાર આંદોલન સમિતિના નેજા હેઠળ કલેક્ટર કચેરીમાં ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે। અનુસૂચિત જાતિ અધિકાર આંદોલન સમિતિના આગેવાનોએ જણાવ્યું હતું કે અમે અમારી જુદી જુદી 9 માંગણીઓ સંદર્ભે તારીખ 27 સપ્ટેમ્બરના રોજ રેલી યોજી હતી। તે પહેલા તારીખ 4 સપ્ટેમ્બરના કલેક્ટર સમક્ષ લેખિત રજૂઆત કરીને આવેદનપત્ર પાઠવ્યું હતું, પરંતુ તેમ છતાં હજુ સુધી કોઈ પ્રશ્નનું નિરાકરણ ન આવ્યું હોવાથી આજથી ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે। મારું નામ લાખાભાઈ હરિભાઈ પરમાર, મૂળ ગામ ઉમરાળી છે। સરકારશ્રી દ્વારા સાથળીમાં જમીન ફાળવવામાં આવી છે અને પાટણ ખાતે જે ભાનુભાઈ વણકરે આત્મલોપન કર્યું અને આત્મલોપન દરમિયાન સરકાર હરકતમાં આવીને તાકીદે પરિપત્ર બહાર પાડ્યો। પરિપત્રની અંદર સ્પષ્ટ જોગવાઈ છે કે 6 મહિનાની અંદર સાથળીના જમીનના કબજા છોપી દેવા, તેમ છતાં આજ દિન સુધી અમને જમીનના કબજા છોપવામાં આવેલ નથી। વારંવાર રજૂઆત કરવા, આંદોળ ઉપવાસ કરવા, તેમ છતાં કોઈ કાર્યવાહી થતી નથી। અમે ગઈ 29 તારીખે 3000 લોકો 8 કિલોમીટર સુધી પગપાળા કરી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું। કલેક્ટરશ્રીએ લખિતમાં ખાતરી આપી કે ભાઈ હું તમારો પ્રશ્ન હલ કરું છું, તેમ છતાં કોઈ કાર્યવાહી થઈ નથી। આજે ના છૂટકે તહેવાર ઉપર અમારે 5મી 5ની બાળકી સાથેથી 95 વર્ષના વૃદ્ધ સુધીના ને આજે ઉપવાસ ઉપર ઉપવાસની ફરજ પડી છે અને કોઈ જાનહાની થશે તો તમામ જવાબદારી કલેક્ટરશ્રીની રહેશે। કેટલા લોકો અહીં આવ્યા છે? અત્યારે 200 લોકો આવ્યા છે અને વધુમાં વધુ લોકો આવતા જાય છે।